नमस्ते मित्रों, मारू नाम राहुल छे अने हूँ कॉलेज करू छू। मारो परिवार हाल मुंबई मा रहे छे। आजे हूँ तमने एक एवी घटना विषे जणावा जई रह्यो छू जे मारी अने मारा काकी वच्चे बनी हती। कॉलेज मा दिवाली नू वेकेशन पड़वानू हतु एटले हूँ गामडे जवा माटे तैयार थयो। मारा मम्मी अने पप्पा मारी साथे न आव्या। मने गामडे जवू खूब ज गमे छे એટલે હું મારો સામાન પેક કરીને ગામડે જવા નીકળી ગયો। ગામડે મારા કાકાનો પરિવાર રહે છે। કાકાના લગ્ન થઈ ગયા છે। હાલ તેને બે છોકરા પણ છે। મારા કાકીનું નામ કોમલ છે। તે 40 વર્ષના છે। તે દેખાવમાં થોડા શ્યામ વર્ણના લાગે છે, પણ તેની અદા જોઈને તો તે એક પરી જેવા લાગે છે। ગામડે જવા માટે હું ઘણો ખુશ હતો અને એ ખુશીનું કારણ ત્યાં મારા મિત્રો અને ઘણી બધી યાદો હતી। થોડા સમયથી મારા કાકા અને કાકી વચ્ચે વધારે ઝઘડા થવા લાગ્યા હતા, એટલે જ હું તેમના ઝઘડાનું સમાધાન કરાવવા જઈ રહ્યો હતો। સવારે 5 વાગ્યા હું ગામડે જવા માટે નીકળી ગયો। 7 કલાકનો રસ્તો પાર કરીને હું ગામડે આવી ગયો। મને જોઈને બધા ઘરવાળો ખુશ થઈ ગયા। ત્યારબાદ હું બધાના હાલ ચાલ જાણવા લાગ્યો અને કાકીએ પણ મારા હાલ ચાલ જાણ્યા અને પ્રેમથી મારા ગાલ ઉપર હાથ ફેરવ્યો। જેવો કાકી એ મારા ગાલ ઉપર હાથ ફેરવ્યો એટલે મને નવાઈ લાગી। મારા કાકીને પણ ખબર હતી કે હવે ભત્રીજો જુવાન થઈ ગયો છે, એમની માટે કોઈ સારી કન્યા ગોતવી જોઈએ। ત્યારબાદ અમે બધાએ ભોજન કર્યું અને થોડી વાર માટે આરામ કરવા રૂમમાં જતા રહ્યો। રાત્રે ભોજન કરતા સમયે મારા કાકાએ કહ્યું કે કાલે હું એક સંબંધીને ત્યાં જાવ છું અને ત્યાં 2 દિવસ રોકાવાનો છું, એટલે એમના છોકરાઓ પણ સાથે જવા માટે જીદ કરવા લાગ્યા। કાકા પણ તેને સાથે લઈ જવા માટે રાજી થઈ ગયા। હું પણ ખૂબ જ ખુશ હતો કે કાકા બહાર જાય એટલે મારું કામ આસાન થઈ જશે। ભોજન કર્યા બાદ બધા પોતપોતાની રૂમમાં સૂતા હતા। અડધી રાત્રે મને તરસ લાગી એટલે હું ઊભો થઈને બહાર પાણી પીવા ગયો। કાકાને રૂમમાંથી કંઈક આજીબ અવાજો આવતા હતા એટલે મેં થોડી વાર એની બારી ખોલીને જોયું તો કાકા અને કાકી બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા। કાકા અડધી મિનિટમાં જ વાતો કરીને થાકી ગયા। ત્યારબાદ કાકી એકલા એકલા પોતાનો હાથ કથી ગગનતા હતા। હવે તો હું સમજી ગયો હતો કે મારા કાકીના સપના અધૂરા રહી જાય છે, તે મારે જ પૂરા કરવા પડશે। સવારે કાકા તેમના છોકરાઓ સાથે જતા રહ્યા। ત્યારબાદ મેં કાકીને કહ્યું, કાકી ચાલો ને આપણે બંને ખેતર જોવા જઈએ, એટલે કાકી એ પોતાનું ઝડપથી કામ પૂરું કર્યું અને મારી સાથે ખેતર આવવા માટે તૈયાર થઈ ગયા। હું અને કાકી વાતો કરતા કરતા ખેતરમાં આંટા મારતા હતા। ત્યારબાદ કાકી બોલ્યા, દીકરા તને રાત્રે બરાબર નિંદર તો આવી જાય છે ને? એટલે હું બોલ્યો, હા નિંદર તો આવી જાય છે, પણ તમે અચાનક મને આવું કેમ પૂછો છો? એટલે કાકી બોલ્યા, કાલે મારી બારીમાંથી કોઈ મને જોઈતું હોય એવું લાગ્યું। આ સાંભળવીને હું એકદમ ડરી ગયો। એટલે કાકી બોલ્યા કે દીકરા, હવે તો તું પણ જવાન થઈ ગયો છે, ચાલ તને આજે હું બદામ ખાવા આપું। ખેતરમાં એક સામાન ભરવા માટે રૂમ બનાવ્યો હતો, એ રૂમમાં કાકી મને લઈ ગયા અને કીધું કે આ રૂમમાં બદામ છે। કાકી અંદરથી દરવાજો બંધ કરી અને મને બદામ ખાવા આપી અને એ બદામ ખૂબ જ મીઠી હતી। કાકા 3 દિવસ સુધી ત્યાં રોકાણા, ત્યાં સુધી કાકી મને રોજ બદામ ખાવા માટે આપતા અને મેં પણ રોજ ધરાઈને બદામ ખાધી। મિત્રો, તમે પણ જો બદામ ખાધી હોય તો કોમેન્ટમાં લખજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।